જગતના તાતને મોમાં આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે, ઘાસચારો બગડી જવા પામ્યો છે અને ડાંગરનો ઊભો પાક તૈયાર થયેલો મોલ પણ તબાહી મચાવતો જોવા મળ્યો. જગતનો તાતને નિરાશ કરતો વરસાદ પડી રહ્યો છે. આણંદ જિલ્લા સહિત 11 જેટલા જિલ્લાઓમાં 75 વરસાદ ગુજરાતમાં પડી રહ્યો છે, ત્યારે ખેડૂતોના હજારો હેક્ટર જમીનમાં તૈયાર થયેલો ડાંગરના પાકમાં તબાહી મચાવી દેતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારે વરસાદના મામલે મોમાં આવેલો કોળિયો છીનવાઈ જવા પામ્યો છે ખેડૂતોનો. ગુજરાત સરકારના હવામાન ખાતાની આગાહીના પગલે નવરાત્રિ પૂર્ણ થયા બાદ વીજળીના કડાકા ભડાકા અને વાવાઝોડા સાથે પડેલા 2 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે આણંદ જિલ્લાના આકલાવ, બોરસદ, ખંભાત, ઉમરેઠ, તારાપુર, સોજિત્રા તાલુકામાં પણ વરસાદે તારાજી સર્જી છે. સાથે સાથે ખેડા જિલ્લા પણ તેમાં સામેલ થયો છે. પંચમહાલ જિલ્લામાં પણ વરસાદ ને મહીસાગર જિલ્લામાં પણ વરસાદ પડ્યો છે. આણંદ જિલ્લામાં પડેલા 75 વરસાદે ખેડૂતો દ્વારા તૈયાર થયેલા ડાંગરના પાકમાં પાણી ઘૂસી જતા ખેડૂતોના હાથમાં આવેલ કોળિયો છીનવાઈ જવા પામ્યો છે. હજારો હેક્ટર જમીનમાં વરસાદી પાણી ફરી વળતા આગામી સમયમાં ઉમરેઠ પંથકમાં ઉમરેઠ, બેચરી, ભાલેજ, ખાનકુવા, સુરેલી, ધુલેટા, ભરોડા, ઓઢ સહિતના આજુબાજુના ગામમાં લીલા કેપ્ટિકમ મરચાનું મબલક ઉત્પાદન થતું હોય છે. અહીં ખેડૂતો દ્વારા લાખો રૂપિયાના ખર્ચ કરી ધરવાડિયા તૈયાર કરવામાં આવ્યા હતા, પરંતુ ભારે વરસાદના પગલે તમામ ધરવાડિયા ધોવાઈ જવા પામ્યા છે, જેના કારણે અહીંના ખેડૂતોને સરકાર દ્વારા સર્વે કરી સહાય આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા ઉઠવા પામી છે. આમ આણંદ જિલ્લામાં પડેલા વરસાદે ખેડૂતોના ખેતરોમાં તબાહી મચાવી જતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ડોગરનો ઊભો પાક સૂઈ જવા પામ્યો છે અને ડાંગર પાણીમાં તણાઈ જતી હોય તેવું જોવા મળી રહ્યું છે અને પાણીમાં ડાંગર ગરકાવ થઈ ગયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આમ ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતોમાં પણ ચિંતાના વાદળ જોવા મળી રહ્યા છે. શું આપનું નામ દાદા? ગણેશભાઈ બાબરભાઈ પટેલ. દાદા બતાવશો કે અત્યારે મરચી માટે જે ધરું ત્યારે કારણ આસર ઉમરેઠમાં કેટલા હેક્ટરમાં વાવેતર થતું છે, શું શું નુકસાન છે? લગભગ 250-300 હેક્ટર જમીનમાં કેપ્સિકમનું વાવેતર થાય છે અને એક એક દરવાડિયામાં લગભગ 1.5-2 લાખનો બિયારણ નોખેલો હતો અને તમે જમણે જોયું છે કે બિયારણ બધું પાણીમાં ગતું રહ્યું, એ તો ગયા જ પૈસા અમારા. હવે સરકાર પણ અમે એ માગીએ છીએ કે અમને વળતર, યોગ્ય વળતર આપે, ખાલી લોલીપોપ નહીં કે બિયારણના પૈસા, એ અમારો છોકરો ખાશે શું? અમે તો એ જ સવાલ છે. સરકાર આપે છે પૈસા, 2-5 હજાર રૂપિયા આપીને ઊંચા મૂકે છે, ખેડૂતો સમજાવી દે છે. ખેડૂતો ઘેર તો કેવો માણસ છે, ભણેલો નહીં અભણ, એટલે તો 2-5 હજાર રૂપિયા લઈને ખુશ થઈ જાય. 6 હજાર રૂપિયા નોખ્યા, બસ 6 હજાર રૂપિયામાં અમારું એ થાય છે, અમને ચૂહી ખાય છે ઉડતા ઉપરથી. બે દિવસ થી ધોધમાર વરસાદ પડ્યો એટલે ડાંગર નો પાક બિલકુલ નિષ્ફળ ગયો છે. ડાંગર પાકી ગયેલી, ઉપર પાણી ફરી વળ્યા છે અને પુરાનું ઘાસ પણ બધું ભરી ગયું છે. આશરે ઉમરેઠમાં 1000 હેક્ટર જમીન હશે, એ બધો પાકનું ધોવાણ થઈ ગયું છે અને ગાયોને ઘાસ ચારો ખાવાનો તો બિલકુલ રહ્યો જ નથી એમ કહીએ તો પણ ચાલે. બીજા કયા કયા પાકનું નુકસાન થયું છે? બીજા એક તમાકુમાં તો ફૂલ નુકસાન છે જ પહેલેથી જ, અને મરચીના પાકમાં દરું નાખ્યું એ પણ ફેલ ગયું છે. નવું દરું કેટલું નાખ્યું? દરું 1,60,000 રૂપિયાનું બિયારણ આવેલા, એ પણ એક દિવસમાં વરસાદ પડ્યો અમારું પૂરેપૂરું ધોવાણ થઈ ગયું છે. શું માંગણી સરકાર પાસે?